ઓડ ગામમાં લગાવતા સ્થાનિક રાજકારણમાં હડકંપ મચી ગયો છે. લોકસભા 2024 ચૂંટણીના પ્રચાર પ્રસાર કાર્ય વચ્ચે ઈડર તાલુકાના વસઈ ગામમાં ગ્રામજનો દ્વારા એક બોર્ડ મારવામાં આવ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે ગ્રામ પંચાયતનું મકાન નહીં તો વોટ નહીં અને સત્તાધારી રાજકીય પક્ષે વસઈ ગામમાં પ્રવેશ કરવો નહીં. ત્યારે આ બોર્ડ મારતા સત્તાધારી પક્ષના નેતાઓના પગ હલાવી નાખ્યા છે. જો આ સમગ્ર મામલા વાત કરવામાં આવે તો વસઈ ગામ પંચાયતનું મકાન તંત્ર દ્વારા 2017 નોન યુઝ કરવામાં આવતા આ મકાન તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યારથી જ વસઈ ગ્રામ પંચાયત હાલ એક ભાડાના મકાનમાં ચાલી રહી છે, જ્યારે નવું પંચાયત મકાન બનાવવા માટે સત્તાધારી પક્ષ તેમજ તંત્ર દ્વારા ઠાલા વચનો આપવામાં આવ્યા હતા. ત્યારે પંચાયતનું મકાન બને તે માટે સરપંચ નરેશ દેસાઈ અને સદસ્યો તેમજ ગ્રામજનો દ્વારા સત્તાધારી પક્ષના નેતાઓ તેમજ તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. તે માટે ઉગ્ર દેખાવો પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તંત્ર દ્વારા મકાન બનાવવાની કામગીરી શરૂ તો કરાઈ, પરંતુ તે મકાન અધવચ્ચે જ રહ્યું હતું. 2017 આ ગ્રામ પંચાયત જર્જરિત થઈ ગયેલી હતી, એનું નોન યુઝ સર્ટિફિકેટ અમે લીધું હતું અને નોન યુઝ લીધા પછી અમે નવી ગ્રામ પંચાયતનું મકાન બને તેના માટે અમે પ્રયત્નો કર્યા હતા. વારંવાર રજૂઆતો કરવા છતાંય, લેખિતમાં આપવા છતાં, મૌખિકમાં આપવા છતાં, રૂબરૂ ઊંચી સરકારી કચેરીઓમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ મળી નહોતું. છેવટે 2022 અમને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો. એ 2022 અત્યાર સુધીમાં એ કામ આ સામે દેખાય છે એ પ્રમાણેનું જે હજુ કન્ડિશનમાં છે અને ના છૂટકે ગ્રામજનોએ એવો નિર્ણય નક્કી કર્યો કે ભાઈ હવે આપણે જો ગ્રામ પંચાયતનું મકાન ના બને કે એમાં કોઈ વિકાસ ના થાય તો આપણે સાર્વજનિક અને આખા ગામે આ ગામમાં કોઈ પણ રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશ કરવા દેવો નહીં અને ચૂંટણીનો બહિષ્કાર કરવો. આ રીતે અમારા ગામના ગામ લોકોનું આયોજન કરેલું છે. ગ્રામજનો દ્વારા કામગીરીને ટલ્લે ચડાવી દીધી હતી જેવો આક્ષેપ લગાવાયો છે. તેમને કહેવું છે કે નિંદ્રાધીન તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, ફક્ત આશ્વાસનો જ અપાયા છે. ત્યારે વસઈ ગ્રામજનો દ્વારા ન છૂટકે ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવવાની ફરજ પડી છે. તો લોકસભાની ચૂંટણીના પ્રચારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાય છે, જેમાં મતદારો પાસે જઈ કેવી રીતે સરળતાથી પ્રચાર કરવો તેમજ મોદી સરકારની ગેરંટી અંતર્ગત કરેલ કામોની વિગતો પ્રજા સમક્ષ સીધો સંવાદ કરી ભાજપે પ્રચાર શરૂ કર્યો છે, જે અંતર્ગત પાલનપુર વિધાનસભા ક્ષેત્રે ભાજપની ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ હતી. ભાજપ દ્વારા લોકસભા 2024 ચૂંટણીના કાર્યક્રમો જોરશોરથી ચાલી રહ્યા તથા ચૂંટણી જીતવા વિવિધ રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજ રોજ પાલનપુર શહેરમાં જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને પાલનપુર વિધાનસભા ક્ષેત્ર ભાજપની ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે આ અભિયાન આપણે ચૂંટણી પતે નહીં ત્યાં સુધી 3 તબક્કામાં ચલાવવાનું છે, જેમાં પ્રથમ તબક્કામાં મોદી સાહેબનો પત્ર આપવાનો સાથે દિવ્યાંગ તેમજ વૃદ્ધ મતદારોનું ફોર્મ ભરાવવું, બીજા તબક્કામાં દરેક મતદારોને ઉમેદવારોને પરિચય પત્ર આપો, સ્લોગન મોદી કી ગેરંટી, મોદીએ જેટલા વચન આપેલા મોદીએ પૂરા કર્યા છે, સ્ટીકર લગાવવા, જે હાલ યુવા મોરચા દ્વારા પણ કામ ચાલે છે, ત્રીજા તબક્કામાં બૂથના એજન્ટોને મળવું, બૂથમાં વોટિંગ કેવી રીતે વધે તેવા પ્રયત્નો કરવા, શક્તિ કેન્દ્રમાં મોનિટરિંગ કરવું તેમજ મંડળ અને શક્તિ કેન્દ્રમાં બેઠકો પૂરી કરવાની વાત કરી હતી. સાથે આગામી 6 એપ્રિલે ભાજપના સ્થાપના દિવસે મંડળથી બૂથ સુધી કાર્યકર્તાના ઘરે ભાજપનો ધ્વજ લગાવવા જણાવ્યું હતું. ભાજપ જિલ્લા પ્રમુખે વધુમાં જણાવેલ કે આપણે આ ચૂંટણીમાં રીઝન, વિઝન અને વિકાસને મહત્વ આપવાનું છે અને પરિણામમાં 5 લાખની લીડ માટે દરેક બૂથમાં 10% વોટનો રેશિયો વધારવા આહવાન કર્યું છે. બેઠકમાં લોકસભા ચૂંટણી પાલનપુર વિધાનસભાના પ્રભારી નરેશભાઈ બારોટે જણાવ્યું હતું કે આપણા મોવડીક મંડળે ઉમેદવાર રેખાબહેનને પસંદ કર્યા છે. તેમના પ્રચારમાં સૌ કાર્યકર્તાઓએ જુસ્થાથી કામ કરી જંગી લીડથી કમળને જીતાડી મોદીજીને અર્પણ કરવાનું છે. આ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સહિત પાલનપુર વિધાનસભા ક્ષેત્રના તમામ પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તો રાજ્યમાં રોડ રસ્તાના કામોમાં અનેકવાર નબળી કામગીરીના કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે વધુ એક ઓવરબ્રિજની પોલ ખુલી પડી છે. સુરેન્દ્રનગરમાં કરોડોના ખર્ચે બનાવેલા ઓવરબ્રિજમાં ગાબડું પડી જતા મોટી દુર્ઘટના થવાની ભારે શક્યતા છે. સુરેન્દ્રનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ ઓવરબ્રિજ ઉપર 10 ફૂટનું ગાબડું પડી જવા પામ્યું છે,
જેને લઈને ભય ના ઉથાર વચ્ચે વાહન ચાલકોને પસાર થવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં અનેક પુલો તથા ઓવરબ્રિજ જર્જરિત હાલતમાં છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં થોડા વર્ષ પહેલા પણ પુલ ઉપર 6 ફૂટનું ગાબડું પડવાની ઘટના બની હતી. ત્યારે કરોડોના ખર્ચે બનાવેલા ઓવરબ્રિજમાં ગાબડું પડી જતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે ઓવરબ્રિજ નિર્માણ સમયે નબળી ગુણવત્તાનું કામ થયું હોવાનું સામે આવ્યું છે, જે કારણે નબળી કામગીરી મામલે કોન્ટ્રાક્ટર પર પગલાં ભરવા ઉઠી માંગ લોકોએ કરી છે. હાલ શહેરીજનોનો જીવ જોખમમાં મૂકી પસાર થઈ રહ્યા છે અને જો કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે પાલિકાએ ટ્રેક્ટર આડે મૂકી દેવામાં આવ્યું છે. નમસ્કાર મિત્રો, આ ગોકુલ હોટલથી અલંકાર તરફ જતો ઓવરબ્રિજ છે. દુર્ભાગ્યવશ સુરેન્દ્રનગર નગરપાલિકાના સત્તાધીશોએ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગત રાખી છે. તેઓએ લોકોની પ્રાથમિક સુવિધા બાબત કોઈ પણ જાતની ચિંતા કરી નથી, જેના કારણે આ રોડ ઉપર અનેક વખત ખાડા પડે છે, જોખમ ઊભા થાય છે. જે સંદર્ભે આજે ફરી વધુ એક વખત આ પુલ ઉપર ખાડો પડ્યો છે, જે અમે આપ સૌને દેખાડીએ છીએ. આ પુલ ઉપરથી મોટા મોટા વાહનો પસાર થતા હોય, આ પુલ જોખમી છે, તેથી તાત્કાલિક ધોરણે આ પુલ ઉપર તીગડા નહીં પરંતુ નક્કર કામગીરી કરવા માટે અમે સત્તાધીશો પાસે માંગણી કરીએ છીએ. તો ભારતીય તટરક્ષક કોસ્ટગાર્ડ દ્વારા વેરાવળના ઇનાજ ગામ નજીક કર્મચારીઓ માટે પારિવારિક આવાસ ઓટીએમ હેલીપેડ સહિતનું લોકાર્પણ કરાયું. કેન્દ્રીય રક્ષા સચિવ ગિરધર અરમને અને ગાયત્રી અરમનેના હસ્તે લોકાર્પણ કરાયું. આ પ્રસંગે રાષ્ટ્રીય અને રાજ્યના વિવિધ સુરક્ષા એજન્સી અને ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભારતીય તટરક્ષક દળની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. ત્યારે સંવેદનશીલ ગણાતા અરબી સમુદ્રના કિનારે આવેલા વેરાવળ ખાતે આશરે 27 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ ઓટીએમ અને આવાસો હેલીપેડ સહિતનું લોકાર્પણ કરતા ગાયત્રી અરમન, ભારતીય તટરક્ષક દળના ઇનાજ ખાતે આવેલા સ્ટેશન ખાતે તટરક્ષક દળના જવાનો માટે રહેવા માટેના આવાસો અને ઓટીએમ સાથે હેલીપેડનું લોકાર્પણ આજે રક્ષા સચિવ ગિરિધર અરમનેની વિશેષ ઉપસ્થિતિમાં ગાયત્રી અરમને કર્યું હતું. વેરાવળ તાલુકાના ઇનાજ ખાતે કલેક્ટર કચેરીની નજીક આવેલા સ્ટેશન ખાતે ભારતીય તટરક્ષક દળના જવાનોને રહેવા માટેની વ્યવસ્થાઓ મળે તે માટે 60 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. વ્યાયામ અને રમત ગમત માટેની સુવિધાઓ, વોલીબોલ અને પરેડ ગ્રાઉન્ડ સાથે સુએસ ટ્રીટમેન્ટની વ્યવસ્થાઓ સાથે મેસની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, જેથી જવાનોને વધુ સારી સગવડો તેમના કામમાં સ્થળે મળી રહે. આ ઉપરાંત આ સ્ટેશન ખાતે 75x75 મીટરનું હેલીપેડ પણ બનાવવામાં આવ્યું છે. કોસ્ટગાર્ડ ડિસ્ટ્રિક્ટ એટ વેરાવલ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ યુનિટ ઓફ અવર કોસ્ટલ સિક્યુરિટી. ધે એન્શ્યોર ધેટ ધ ટ્રાફિકિંગ, ઓલ ઇરેગ્યુલર એક્ટિવિટીઝ આર પ્રિવેન્ટેડ, એન્ડ ધે ઓલ્સો એન્શ્યોર ધેટ ઇકોનોમિક સિક્યુરિટી ઓફ ધ નેશન ઇઝ એન્શ્યોર. કોસ્ટગાર્ડ સ્ટેશન એટ વેરાવલ ઇઝ ગોઈંગ ટુ પ્લે અ મેજર રોલ ઇન એન્શ્યોરિંગ ધેટ અવર nation remains secure and our people are secure in the future. I wish them well. Today we are providing infrastructure for the Coast Guard men and officers here. In future we are thinking of equipping Coast Guard with a lot of new technology, lot of new vessels, etc., to ensure that the Arabian Sea will remain free for the international trade and also for a peaceful coexistence of all the countries in the region. Sir, today's program? Today's program is for inauguration of the married accommodation for our Coast Guard men. I hope having a very good facility will remove a lot of worries from their mind and they will be able to discharge their activities without worrying about their kith and kin back in Veravel. I would like to say that Indian government will do anything possible to make the lives of these soldiers are very happy and we will be constantly on the job. Thank you.
રક્ષા સચિવ ગિરિધર અરમણેએ જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભારતીય તટરક્ષક દળની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને ગુજરાત 1600 કિલોમીટરનો વિશાળ દરિયા કિનારો ધરાવે છે, ત્યારે આંતરરાષ્ટ્રીય પડકારોને પહોંચી વળવા માટે ભારતીય તટરક્ષક દળને મજબૂત બનાવવું એ આજના સમયની માંગ છે. તેમણે જણાવ્યું કે સમય સાથે ટેકનોલોજી ઝડપથી બદલાઈ રહી છે, ત્યારે તટરક્ષક દળને સમયાનુકૂળ રીતે અદ્યતન કરવામાં આવી રહી છે. લાંબા ગાળાના સુરક્ષાત્મક પગલાઓને ધ્યાનમાં રાખીને તટરક્ષક દળને ડ્રોન તથા માનવવિહીન વાહનો સાથે સુસજ્જ બનાવવામાં આવી રહ્યા છે. તેની સાથે ગુજરાતમાં હોવરક્રાફ્ટ સ્ટેશન નિર્માણ થઈ રહ્યું છે. આ ઉપરાંત જેટીઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને તટરક્ષક દળના જવાનોને આધુનિક ટેકનોલોજીના સમન્વય સાધીને વધુ સુસજ્જ બનાવવામાં આવી રહ્યું છે. દરિયાઈ માર્ગે ગેરકાયદેસર માછીમારી, માઇનિંગ અને હ્યુમન ટ્રાફિકિંગ જેવા પડકારોને પહોંચી વળવા માટે ભારતીય તટરક્ષક દળને વધુ સાધન સજ્જાથી વધુ સજ્જ કરવામાં આવી રહ્યું છે, જેથી ભારતીય દરિયાઈ સીમા વિસ્તાર શાંત, સલામત અને સુરક્ષિત રહી શકે. હેલીપેડ કી આવશ્યકતા ઇસલિયે હોતી હૈ કે જો ભી શિપ્સ હૈ હમારે ઉસ પે બડે બડે હેલિકોપ્ટર્સ લેન્ડ કરને કી વ્યવસ્થા અભી હૈ. જૈસે હમ કિસી વેપન કો યા કિસી હ્યુમન રિસોર્સ કો ડિપ્લોય કરના પડતા હૈ, યા જલ્દી કિસી કો વાપસ લાના પડતા હૈ, કિસી કો રેસ્ક્યુ કરના પડતા હૈ, મેડિકલ એવેક્યુએશન કરના પડતા હૈ. ઇસકે લિયે ઇસકી ઇસ હેલીપેડ કી આવશ્યકતા થી ઓર ભી અબ ફુલફિલ હો. વેરાવળમાં વિવિધ અભિયાનો માટે હેલીપેડ બનાવવાથી આકસ્મિક બચાવ, રાહત સહિતની કામગીરી વધુ સારી રીતે કરી શકાશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સીમા પરની ગતિવિધિઓ પર સારી રીતે દેખરેખ રાખી શકાશે. આ પ્રસંગે મહાનિર્દેશક રાકેશ પાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ સર્વશ્રી આરાધના સાહુ, ડોક્ટર કે રમેશ તથા ભારતીય તટરક્ષક દળના અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી પ્રત્યે સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ તરફથી ભારે રોષ જોવા મળ્યો છે, ત્યારે સુરેન્દ્રનગરમાં કેન્દ્રીય મંત્રી રૂપાલાના પુતળાનું દહન કરવામાં આવતા અને તેના પગલે 10 આગેવાનો સામે ગુનો નોંધાયો છે. વાલ્મીકી સમાજના સંમેલનમાં પરસોત્તમભાઈ રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદ સર્જાયો હતો, જેના કારણે ઠેર ઠેર તેમની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન થયા હતા. ત્યારે સુરેન્દ્રનગર ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન ક્ષત્રિય સમાજના મુખ્ય કાર્યાલય બહાર પરસોત્તમ રૂપાલાનું પુતળા દહન કરવામાં આવ્યું હતું. પરસોત્તમ રૂપાલાના પુતળા દહન મુદ્દે 10 ક્ષત્રિય સમાજના આગેવાનોને સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેઓને સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજૂ કરાયા હતા. આ આગેવાનોમાં શિવરાજસિંહ પરમાર, કૃષ્ણપાલસિંહ ઝાલા, રામદેવસિંહ ઝાલા, મહાવીરસિંહ, નિર્મળસિંહ, વિશ્વરાજસિંહ, હરદેવસિંહ, મયુરસિંહ, હિતેન્દ્રસિંહ અને રાજભા સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર થયા હતા. તેઓ સામે આઈપીસી 143, 149 અને 135 સહિતની કલમો લગાવી ગુનો દાખલ કરાતા આગેવાનો ફરી રોષે ભરાયા હતો અને ક્ષત્રિય સમાજના આગેવાનો બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા. તો રાજકોટના નિવેદન પર શરૂ થયેલા એક વિવાદના બાદ રૂપાલા આજે ગોંડલ ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજની મહત્વની બેઠકમાં હાજરી આપી હતી અને ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. તે બાદ ગધેથડ ગાયત્રી આશ્રમ લાલ બાપુને મળ્યા હતા. વાલ્મીકી સમાજના સંમેલનમાં પોતાના નિવેદનથી થયેલા વિવાદ સર્જાયો હતો, ત્યારે ગોંડલમાં જયરાજસિંહ જાડેજા દ્વારા આયોજિત ક્ષત્રિય રાજપૂત સમાજની બેઠકમાં તેમણે હાજરી આપી હતી અને ક્ષત્રિય સમાજની ફરી એકવાર માફી માંગી હતી, જેમાં જયરાજસિંહે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે એમનાથી ભૂલ થઈ છે અને શાસ્ત્રીય ધર્મ એવું કહે છે કે આપણે માફ કરવાના છે. જે બાદ રૂપાલાએ પણ બે હાથ જોડીને તેમના નિવેદન બદલ દેશભરમાં ક્ષત્રિયોની માફી માંગી હતી. પરસોત્તમ રૂપાલાની સાથે રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલા, રામભાઈ મોકરિયા ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાંથી રૂપાલા સીધા જ ક્ષત્રિયોના આસ્થાના કેન્દ્ર એવા ગધેથડ ગાયત્રી આશ્રમ જઈ લાલબાપુને મળ્યા હતા અને લાલબાપુના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યાં થોડો સમય રોકાયા હતા. લાલબાપુએ ક્ષત્રિય સમાજના પૂજનીય છે એ ગાયત્રી ધામ ક્ષત્રિય સમાજના આસ્થાનું કેન્દ્ર છે. આથી તેમની સાથેની રૂપાલાની આ મુલાકાત ઘણી મહત્વની ગણાય છે. તો જૂનાગઢ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મતદાનને લઈ લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે તે માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં તેમણે જૂનાગઢના પર્યટન સ્થળ એવા ઉપરકોટના કિલ્લાની પ્રવેશ ટિકિટના દ્વારા મતદાન કરવા માટેનો સંદેશ અપાયો છે.
લોકસભા 2024ની ચૂંટણી મતદાન માટે લોકો પોતાના તાકાત મુજબ જાગૃતિ ફેલાવે છે, ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન જાગૃતિ લઈ જૂનાગઢના ઉપરકોટના કિલ્લાની પ્રવેશ ટિકિટમાં પણ મતદાન જરૂર કરીએ તેવો સંદેશ મૂકવામાં આવ્યો છે. જૂનાગઢ લોકસભા બેઠક માટે તારીખ 7 મેના રોજ મતદાન થનાર છે, ત્યારે મતદાન માટે એક વ્યાપક જનજાગૃતિ ઉભી થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે ઉપરકોટ કિલ્લાની પ્રવેશ ટિકિટ અને લોકર માટેની ફીની રસીદ પર પણ મતદાન જરૂર કરીએ ના સંદેશ સાથેનો સ્ટેમ્પ લગાવવામાં આવી રહ્યો છે, જેથી ઉપરકોટ કિલ્લાની મુલાકાતે આવનાર પર્યટકોને પણ મતદાન કરવા માટે પ્રેરણા મળશે. તો જામનગરના કેન્સર એન્ડ રિસર્ચ હોસ્પિટલ માટે ભૂમિદાનને લઈને આજે ખોડલધામમાં ચેરમેન નરેશ પટેલ જામનગર આવ્યા હતા, જ્યારે પત્રકારોએ તેમને લોકસભા ચૂંટણી સાથે સંબંધિત સવાલ કર્યા હતા, જ્યાં એમને મોટું નિવેદન આપતા કહ્યું જ્યાં અધિકાર છે ત્યાં પાટીદારને બેઠક મળવી જોઈએ. જામનગરના લેઉઆ પટેલ સમાજમાં નરેશ પટેલ ખોડલધામ ટ્રસ્ટના કેન્સર હોસ્પિટલમાં ભૂમિદાન માટે પહોંચ્યા હતા, ત્યારે તેમને ચૂંટણી અંગે ઘણા સવાલ પૂછાયા હતા, જેમનો તેમને સીધો જવાબ નહીં આપતા ગોળ ગોળ જવાબ આપ્યા હતા. તે સાથે જ તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું કે કોંગ્રેસને પાટીદાર સમાજના ઉમેદવારોને ટિકિટ આપવા બદલ હું આભાર માનું છું અને અમારી કોશિશ હોય છે કે જ્યાં અધિકાર છે ત્યાં પાટીદારને બેઠક મળવી જોઈએ. વધારે જણાવતા એમણે કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને વખોડતા વ્યક્ત કર્યું કે કોઈ પણ સમાજના દીકરીઓના પ્રશ્ન અંગત રાખવા જોઈએ અને કોઈ પણ દીકરી વિશે આવું નહીં બોલવું જોઈએ. ત્યારબાદ પાટણના પાસ ક્વીનરના નિવેદન અંગે નરેશ પટેલે બોલવાનો ઇનકાર કર્યો હતો. શ્રી ખોડલધામ ટ્રસ્ટના મુખ્ય પ્રકલ્પોના ભાગરૂપે એક પ્રકલ્પ આરોગ્ય, એટલે આરોગ્યધામના નેજા હેઠળ ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું જે આયોજન કરવામાં હમણાં તાજેતરમાં એક ભૂમિપૂજન થયું, તેના ભાગરૂપે જામનગરની અંદર લેવા પટેલ સમાજની વચ્ચે ભૂમિદાન કોન્સેપ્ટની આજે એપ લોન્ચ કરવા માટે આખી ટીમ અહીંયા ખોડલધામને આવેલી છે, ત્યારે તમામ લેવા પટેલ સમાજને મારી નમ્ર અપીલ છે, વિનંતી છે કે આમાં સાથ સહકાર આપી અને વધારેમાં વધારે જલ્દી આ હોસ્પિટલનું નિર્માણ પૂર્ણ થાય અને રાષ્ટ્ર સેવામાં મૂકી એ પ્રમાણેની વિનંતી કરવા આવ્યા છે. આની સાથે સાથે દરેક સમાજ પણ આ ભૂમિદાનમાં જોડાઈ શકે છે, કારણ કે આ હોસ્પિટલ એક સમાજની નથી સર્વ સમાજની છે, ત્યારે દરેક સમાજને પણ નમ્ર અપીલ કરું છું કે આ ભૂમિદાનના કોન્સેપ્ટની અંદર જોડાય અને આ મારો સંકલ્પ છે જલ્દી પૂરો થાય એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું. ભાઈ, ખાસ કરીને લોકસભાની ચૂંટણી આવી રહી છે, જામનગર બેઠક પર પટેલ ઉમેદવાર મૂક્યા છે, શું કહેશો? ચૂંટણીઓ આવવાની છે ને જવાની છે, ખોડલધામના કામ ચાલુ રહેવાના છે, કારણ કે દર વર્ષે એક ચૂંટણી હશે. આજે લોકસભા છે, કાલ પાછી બીજી હશે, પરમની બીજી હશે. ચૂંટણીમાં પડવા અમે જશું તો અમે ખોડલધામના કામ નહીં કરી શકીએ. એ બહુ કોઈ પણ અંગત પર્સનલ વિવાદ છે એ ખોટો કહેવાય, કોઈ પણ સમાજને લઈને કોઈ વાત કરી ખોટી કહેવાય, ત્યારે આને હું વખોડી કાઢું છું અને આવી વાત કોઈએ પણ ન કરવી જોઈએ. એક સમાજની દીકરીઓ, કોઈ પણ સમાજની, આ તો પટેલ સમાજની વાત થઈ હતી, પણ કોઈ પણ સમાજની દીકરીઓ વિશે કાંઈ હોય તો પણ એને એક પ્રાઇવેટ વસ્તુની અંદર જઈ અને એને સુલઝાવવાની કોશિશ કરવી જોઈએ, ન કે એને જાહેરમાં વાત કરવી જોઈએ. મેં એમ કીધું, હમણાં જ કીધું એમ, ચૂંટણીઓ ટાણ સમયે આ બધું થવાનું, નિવેદનો આવવાના, આમાં એક પક્ષ નથી ભાઈ, દરેક પક્ષમાં લોકો જોડાયેલા હોય, કોઈક કોંગ્રેસમાં હોય, કોઈક ભાજપમાં હોય, કોઈક આપમાં હોય, પોતપોતાની વાત સૌ રજૂ કરવાના જ છે અને એમાં કોઈ પણ જગ્યાએ ખોડલધામ હર હંમેશ એવું માને છે કે જે પક્ષમાં જે લોકો રહ્યા છે એ પક્ષને વરી અને સારા ઉમેદવારને ચૂંટે એવી બધાને હું નમ્ર અપીલ કરું છું હંમેશા. એટલે ચૂંટણી હોય ત્યારે ખોડલધામે કામ બંધ કરી દેવાનું, આવું તો ન ચાલે ને. મેં એમ કીધું એમ, દર વર્ષે ચૂંટણી આવવાની છે, કોઈ કાર્ય પૂરું કહી દઉં ઊભું ન રહીએ. આજે એ બરાબર છે, ખોડલધામ એક ખૂબ મોટી સંસ્થા છે અને લોકોની નજર હોય ખોડલધામ ઉપર કે ખોડલધામ કાંઈ ટિપ્પણી કરે, પણ દર વખતની જેમ હું ફરીથી કહું છું, દરેક લોકોને દરેક પાર્ટીની અંદર રહેવાનો અધિકાર છે અને જે પાર્ટીમાં એ રહે ને એનું કામ કરે એમાં અમને વાંધો નથી.
તો આણંદ જિલ્લાના સારસા સ્થિત સત કેવલ સંપ્રદાયના ગાદીપતિ અને અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જગતગુરુ આચાર્ય અવિચલદાસજી મહારાજ સાથે અજાણી વ્યક્તિએ સીબીઆઈના અધિકારી તરીકે ઓળખ આપી ફોન પર કહ્યું કે તમારા બેંક ખાતામાં મની લોન્ડરિંગ થઈ રહ્યું છે અને તેમના નામનું વાંધાજનક પાર્સલ પકડાયું છે એમ જણાવી ડરાવવાનો પ્રયાસ કરી બેંક એકાઉન્ટમાં 1.5 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવવાની વાત કરતા આચાર્ય અવિચલદાસજીને શંકા જતા સમગ્ર છેતરપિંડીના પ્રયાસનો ભાંડો ફૂટ્યો હતો. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સારસાના સત કેવલ સંપ્રદાયના ગાદીપતિ આચાર્ય અવિચલદાસજી મહારાજને થોડા દિવસો પૂર્વે એક અજાણ્યા નંબર પરથી મોબાઈલ પર ફોન આવ્યો હતો અને અજાણી વ્યક્તિએ પોતે મુંબઈથી સીબીઆઈના અધિકારી વાત કરતા હોવાની ઓળખ આપી હતી અને કહ્યું હતું કે તમારા બેંક એકાઉન્ટમાં મની લોન્ડરિંગ થઈ રહ્યું છે અને કેટલાક વાંધાજનક દસ્તાવેજો મળ્યા છે અને તમારા પર સીબીઆઈની ઇન્કવાયરી હોવાનું જણાવ્યું હતું. ફોન કરનારી અજાણી વ્યક્તિએ આચાર્ય અવિચલદાસજી મહારાજને કહ્યું હતું કે તમારા નામનું એક પાર્સલ એરપોર્ટ પર પકડાયું છે જેમાંથી ડ્રગ્સ અને અન્ય મટીરિયલ્સ મળી આવ્યું છે તેમ કહી ડરાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. હિન્દી અને અંગ્રેજી ભાષામાં વાત કરતી અજાણી વ્યક્તિએ આચાર્ય અવિચલદાસજી મહારાજ પર એફઆઈઆર થઈ હોવાનું જણાવી કેટલાક ફેક દસ્તાવેજો પણ મોકલ્યા હતા તેમજ આચાર્ય અવિચલદાસજી મહારાજના બેંક એકાઉન્ટની ચેકિંગ કરવાની વાત કરી હતી તેમજ એક બેંક એકાઉન્ટ નંબર મોકલી તેમાં 1.5 કરોડની રકમ મોકલવાનું જણાવ્યું હતું પરંતુ અજાણી વ્યક્તિએ આપેલો ફોન નંબર ખાનગી બેંક એકાઉન્ટ નંબર હોવાનું જાણતા આચાર્ય અવિચલદાસજી મહારાજને શંકા થઈ ગઈ હતી અને તેઓ ચોકી ઉઠ્યા હતા અને સતર્ક થઈ ગયા હતા. આજકાલ સાયબર ક્રાઇમ્સ એટલા બધા વધી ગયા છે એટલે એમાંથી જાહેર જનતા ક્ષેત્રના એટલા માટે મારો એક અનુભવ કહું છું. મારા ઉપર મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી હું બોલું છું એવો ફોન આવ્યો. એમણે એનું આઈડી મોકલ્યું અને મને કહ્યું તમારા નામનું કેટલીક જગ્યાએ એકાઉન્ટ ચાલે છે અને એ બધા એકાઉન્ટમાં મની લોન્ડરિંગ થયેલું છે અને તમારું એક પાર્સલ પકડાયું છે જેમાં વધારાની વસ્તુ મળી છે તો તમારા પર આ પ્રકારનો કેસ થાય છે. એમણે એક બનાવટી એફઆઈઆર કરીને મારા પર મોકલી વોટ્સઅપ કર્યું કે આ પ્રકારનો તમારો કેસ છે. પછી કહ્યું કે તમારા ખાતાઓ કેટલા છે તો ખાતાની માહિતી માગી તો કે આ બધા ખાતામાં તમારા હવાલાના પૈસા નથી આવ્યા એનું કોઈ પ્રમાણ નથી કારણ કે બીજી જગ્યાએ તમારા નામના ખાતા છે એમાં મની લોન્ડરિંગ થયું છે તો આ ખાતામાં પણ થયું હશે એટલે આની ઇન્કવાયરી કરવી જરૂરી છે. તો તમે કહે છે કે આ ખાતાના પૈસા જેટલા છે એટલા અમે એક ખાતું મોકલીએ છીએ આરબીઆઈ બેંકનું અને એમાં તમે થોડા માટે ટ્રાન્સફર કરો અમે ઇન્કવાયરી કર્યા પછી પાછા તમને પરત કરી દઈશું. હું એમની વાતમાં વિશ્વાસમાં આવી પણ ગયો અને એમણે મને ખાતાની જે લિંક અથવા વિગત મોકલી એટલે મેં તરત જ મને આઈડિયા આવ્યો કે આ ખાતું ગવર્મેન્ટનું નથી આ પ્રાઇવેટ પાર્ટીના નામનું ખાતું છે એટલે મેં તરત જ એમને કહ્યું કે આ ખાતામાં હું પૈસા ટ્રાન્સફર નહીં કરું. એમણે મને બહુ તે સમજાવવા પ્રયત્ન કર્યો ધમકી પણ આપી કે તમને તરત જ તમે જેવો ફોન મૂકો ને તરત તમને પોલીસ પકડવા આવશે. મેં કોઈ વાંધો નહીં ભલે પકડવા આવતી તમારું નામ બગડશે આમ છે તેમ થશે પણ મેં ટ્રસ્ટના મસ્ત થયા વગર એ પૈસા ટ્રાન્સફર નહીં કર્યા અને મારી સંસ્થાના 1.5 કરોડ રૂપિયા બચી ગયા. એનું સમાન બધાને કહું છું કે આ રીતે કોઈ પણ આવો કેસ થાય કોઈ આવો પ્રકારનો તમને કરે તો ગભરાયા વગર એનો સામનો કરવો જોઈએ પોલીસનો સંપર્ક કરવો જોઈએ અને આ રીતે પોતાનો કોઈ પાસવર્ડ નહીં આપવો કોઈ પ્રકારની પોતાની આધાર કાર્ડની માહિતી નહીં આપવી અને આ રીતે બેંકમાં કોઈ કોઈ કહે તો એ રીતે પૈસા ટ્રાન્સફર પણ નહીં કરવા એવી જાહેર જનતાને મારી અપીલ છે. આચાર્ય અવિચલદાસજી મહારાજને શંકા જતા તેઓએ તાત્કાલિક તપાસ કરતા અજાણ્યા ઠગ દ્વારા તેઓની સાથે 1.5 કરોડની છેતરપિંડીનો પ્રયાસ કરાયો હોવાનું જણાવ્યું હતું. તેઓએ આ અંગે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય જોડે વાત કરી હતી. ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને જાણ કરી આ ઘટના અંગે તપાસ કરવાની માંગ કરી હતી. આચાર્ય અવિચલદાસજી મહારાજની સતર્કતાના કારણે 1.5 કરોડની છેતરપિંડી થતા રહી ગઈ જેથી તેઓએ લોકોને સતર્કતા દાખવા અનુરોધ કર્યો હતો. તો આ હતા આજના મહત્વના સમાચારો. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.